नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एजुकेशन ની અંદર હું ધારા કુંભાણી આપનો હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 6 ધૂળિયે મારક. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ, જેની અંદર સૌથી પહેલો સવાલ કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો કે કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? તો કે કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ. ત્યારબાદ કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે, તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડ્યો છે? તો કે કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ નીચે મુજબની છે. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. આ પંક્તિઓ દ્વારા ખુમારીનો ભાવ વ્યક્ત થયો છે. કવિએ અહીં પરમેશ્વરમાં ભરોસો રાખી નૈસર્ગિક વાતાવરણમાં સ્વમાનથી જીવન જીવવાની વાત કરી છે. ત્યારબાદ ધૂળિયે માર્ગ એટલે શું, આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? તો કે ધૂળિયે માર્ગ એટલે કે સાદું અને સાત્વિક જીવન, અને આ માર્ગે ચાલવાના બે લાભ છે. તેમાં પહેલું કે આપણા જેવું જ સાદું અને સાત્વિક જીવન જીવનાર માણસોનો સાથ મળી જાય તો આપણે પરસ્પર પ્રેમથી એકબીજાને ભેટીને પોતાના સુખ દુઃખની વાતો કરી શકીએ અને આપણે હળવા થઈ શકીએ. બીજું તો કે ધૂળિયા માર્ગની અડખે પડખે ખુલ્લા ખેતરો હોય, ઉપર નીલા રંગી આકાશ હોય અને વચમાં નાનકડું ગામ હોય, પ્રકૃતિને ખોળે રહેવાનો આવો લાભ બીજે ક્યાંય મળવાનો નથી. આથી કવિ ધૂળિયો માર્ગ પસંદ કરે છે. કવિ પાસે શું નથી એની એમના મન પર શી અસર છે? તો કે કવિ પાસે થોડા સિક્કા અને થોડી ચલણી નોટો નથી, છતાં એની કવિ પર કોઈ માઠી અસર નથી. પાસે પૈસા ન હોવાથી પોતાનું કંઈ બગડી ગયું હોય કે પોતાને કોઈ ખોટ પડી હોય એવું કવિને લાગતું નથી. ત્યારબાદ પ્રશ્ન બે, જૂથમાં ચર્ચા કરો. તો કે પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ? તો કે પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે અનેક રમણીય દ્રશ્યો જોવાનો લાભ ગુમાવીએ છીએ. સવારે અને સાંજે ખેતરોમાં રેલાતો સૂર્યનો સોનેરી રંગનો તડકો, વસંત ઋતુમાં ખીલેલા પુષ્પોની મહેક, વર્ષા ઋતુમાં ખળખળ વહેતા ઝરણાનો મધુર કલરવ, ધરતી પર પથરાયેલું લીલુંછમ ઘાસ, ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ, આકાશને સૌંદર્યથી મઢી દેતું સપ્તરંગી મેઘધનુષ્ય, મોરનું કલામય અને મનમોહક નૃત્ય, કોયલના ટહુકા વગેરે, વૃક્ષોની શીતળ છાયા, વૃક્ષો દ્વારા મળતા રંગબેરંગી ફૂલો અને જાત જાતના ફળો વગેરે. ત્યારબાદ પ્રશ્ન ત્રણ, ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દ વાંચો અને એવા અન્ય શબ્દ કાવ્યમાંથી શોધીને લખો. તો કે રાંગ, તો કે આંક, નોટ ખોટ, માલ કાલ, સાથ બાદ, આભ લાભ, હેત પ્રેત, વહાલ ચાલ. પ્રશ્ન ચાર, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. માર્ગ હેત સોનું સાથ રાંક, માર્ગ એટલે કે રસ્તો પંથ, હેત પ્રેમ સ્નેહ, સાથ સંગાથ, રાંક ગરીબ નિર્ધન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું કાવ્યનું સંપૂર્ણ સોલ્યુશન. આવતા લેક્ચરની અંદર નવા સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.